પાટણ શહેરના બુકડી ચોકમાં આવેલ જુમા મસ્જિદ મોહલ્લાની સામે એક ઇસમ દ્વારા નગરપાલિકાની મંજૂરી વગર ઊંચી દુકાનો બનાવી દેવામાં આવી હતી અને આ દુકાનોના પગથિયા પાલિકાની હદમાં બનાવી દેવાના કારણે શાકભાજીની લારીઓવાળા રોડ પર ઊભા રહી ટ્રાફિકને અર્જન્ટરૂપ થઈ રહ્યા હતા. તેમ છતાં આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દબાણોને હટાવવા માટે કોઈ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે આ ગેરકાયદેસર દબાણોને લઈ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અહીંથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે, પરંતુ હાલમાં અહીં દુકાન માલિક દ્વારા ગેરકાયદેસર રોડ ઉપર પગથિયા બનાવી દેવાતા અને શાકભાજીની લારીઓવાળાઓએ ફરીથી અડીંગો જમાવી દેવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ દબાણ અંગે નગરપાલિકાના પ્રમુખને પૂછતા તેઓએ જણાવેલ કે બુકડી ચોકમાં જુમા મસ્જિદ મોહલ્લાની સામે બેઠક તરીકે ઓળખાતી જગ્યામાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ દુકાનો બનાવવામાં આવી છે. લગભગ તે દુકાનો જમીનથી ઊંચી બનાવવામાં આવેલ હોવાના કારણે તેને ચડવા માટે પગથિયા બનાવવામાં આવી રહ્યા છે. તે તમામ પગથિયા જાહેર રસ્તા પર મૂક્યા છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તે અંગેની રજૂઆત અમોને મળતા વોર્ડ ઇન્સ્પેક્ટરને મોકલ્યા હતા અને તેઓએ રિપોર્ટ કર્યો હતો, જેને લઈ સર્વેયર શાખાના અમારા એન્જિનિયર ભગાભાઈ સ્થળ ઉપર રૂબરૂ જઈ દબાણ હટાવવા કહી આવ્યા છે. આ અંગેની નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી છે અને હવે જો તાત્કાલિક દબાણ હટાવવામાં નહીં આવે તો નગરપાલિકા જેસીબી મશીનથી દબાણ હટાવી દેશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. શહેરના બુકડી ચોક વિસ્તારમાં જુમા મસ્જિદના મેદાનની સામે બેઠક તરીકે ઓળખાતી એક જગ્યામાં અનધિકૃત રીતે ગેરકાયદેસર રીતે કોમર્શિયલ દુકાનો બનાવવામાં આવી છે અને લગભગ એ દુકાનો જમીન લેવલથી ઘણી ઊંચી બનાવવામાં આવી હોવાના કારણે એના ઉપર ચઢવા માટે જે પગથિયા બનાવવામાં આવી રહ્યા છે, જે પગથિયા તમામે તમામ જાહેર રસ્તા પર મૂક્યા છે, સરિયામ રોડ ઉપર નડતરૂપ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ નડતરૂપ થાય એમ છે. આ રજૂઆત અમને મળતા વોર્ડ ઇન્સ્પેક્ટર તાત્કાલિક સ્તર ઉપર દોડાવ્યા. વોર્ડ ઇન્સ્પેક્ટરે પણ રિપોર્ટ કર્યો છે અને એના રિપોર્ટના આધારે સર્વે શાખાના અમારા એન્જિનિયર ભગાવી રૂબરૂ સ્તર ઉપર જઈ અને દબાણ હટાવવા માટે કહી આવેલા છે. આ અંગે નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી છે અને હવે જો તાત્કાલિક દબાણ હટાવવામાં નહીં આવે તો નગરપાલિકા જાતે જેસીબી મશીનથી આ પગથિયા જાહેર રસ્તા પર દબાણ હટાવી લેશે. બાંધકામની પરવાનગી લીધેલી? આ જે દુકાનો છે એની કોઈ બાંધકામની પરવાનગી નથી. આ ઉપરાંત પાંચ પાડા પાસે પડે કોમર્શિયલ જગ્યા બનાવવા છે એની પણ પરવાનગી નથી અને આ જે બિનપરવાનગી બાંધકામ પાટણમાં થઈ રહ્યા છે તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાના મૌખિક આદેશો કરી દીધા છે અને આગામી સમયમાં નોટિસો ઇસ્યુ થશે અને લેખિત પણ હુકમો કરવામાં આવશે અને ત્યારબાદ તમામ ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવાની આવશે.